રાજપીપળાના કરજણ નદીના કિનારે નગરપાલિકાના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનોને સંકટ સમય રેસ્ક્યુ કઈ રીતે કરવું તે અંગે એનડીઆરએફની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. હાલમાં કરજણ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વખતે સરકાર દ્વારા આપવામાં આવેલ એન્જિન બોટ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમે પાણીમાં ફસાયેલા 5 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લઈ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જોકે સંભવિત પૂરની સ્થિતિમાં કેવી રીતે સુરક્ષાલક્ષી કામગીરી કરવી તે અંગે પૂર્ણાથી આવેલ એનડીઆરએફની ટીમ દ્વારા પાલિકાના ફાયર બ્રિગેડ તથા પોલીસ અને હોમગાર્ડ જવાનોને તાલીમ આપવામાં આવી હતી. રાજપીપરા કરજણ નદી પર એસટીઆરએફ ઓર પોલીસ હોમગાર્ડ ઇનકો ટ્રેનિંગ દેને કે લીએ યહાં પર એક નયા બોટ આયા થા ઇસકા ટ્રેનિંગ દેને કે લીએ અબ મેં યહાં આયા ઇનકો ટ્રેનિંગ દે રહા હું ઓર તકરીબન ઇનકો સારે સભી કો મેને પૂર્ણ રૂપ સે ટ્રેનિંગ દે દી હૈ કિસ તરહ બોટ ચલાના હૈ કિસ તરહ જો હૈ રેસ્ક્યુ કરના હૈ ઇન સભી બાતો કે લીએ મેં ઇનકો સમજાયા ઓર ટ્રેનિંગ દે રહા હું ઓર ઇનકો એક્સપીરિયન્સ ભી હો ગયા કાફી સમય સે મેં યહાં પર આયા હું જો કલેક્ટર ને આદેશ દિયા થા કે યહાં પર ઇન લોગો કો ટ્રેનિંગ દેના હૈ ઓર ઇનકો સિખાના હૈ और कभी भी मौका पड़ सकता है ऐसा रेस्क्यू करने का तो ये इंडिपेंडेंट स्वतंत्र जो है कर सकें इतना आप ट्रेनिंग इनको दे दीजिए. तो मैंने यहाँ पर ट्रेनिंग दिया अभी और बता रहे हैं और सभी लोग यहाँ पर जितना स्टाफ है नगरपालिका है नगर पालिका का है एसआरपी का है ये सभी इनको मैं एक्सपीरियंस बोर्ड चलाने का और रेस्क्यू करने का ये सभी डिजास्टर संबंधी सभी ट्रेनिंग मैं दे रहा हूँ. आपका नाम सर? મેરા નામ સબ ઇન્સ્પેક્ટર લલુરામ જો કે ફાઈવર ડાલિન એનડીઆરએફ પુના સે આયા હું ઓર યહાં પર જો રેસ્ક્યુ કે લિયે આયા થા અભી ફિલહાલ મેં થોડા સિચ્યુએશન ઠીક હોને કી વજહ સે હમને યે ટ્રેનિંગ કા પ્રોપોઝલ કલેક્ટર સાહેબ કી તરફ